આજનો પવિત્ર દિવસ અખાત ત્રીજ અને અક્ષય ત્રેતાય બ્રહ્માજીના દીકરા અક્ષયનો આજે જન્મ દિવસ એટલે અક્ષય ત્રેતાય દિવસ આજનો દિવસને કહેવાય. અખાત ત્રીજ, પરશુરામ જયંતિ, આજે કેટલા પવિત્ર દિવસોનો આ સમાવેશ થાય છે એક દિવસની અંદર. ગંગાજીનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન વ્યાસ મુનિએ જ્યારે મહાભારત લખવાની શરૂઆત કરી આજનો દિવસ, આજના દિવસથી એ મહાભારત લખવાની શરૂઆત કરેલી અને મહાભારતનો અંતિમ દિવસ પણ આજનો દિવસ. અને જે આપણે આ ધૂન મંડળ જે માતાજીના નામથી આંકી છીએ એ માતાજી એટલે કે અન્નપૂર્ણા માતાજીનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે. આજે એક દિવસની અંદર ઘણા બધા પવિત્ર દિવસોનો સમાવેશ થઈ ગયો છે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આમ તો હું કાયમને માટે મારી ઓળખાણથી શરૂઆત કરું છું. ગુજરાતનું ગૌરવ વંતુ અને ભાવેણાના 18 પાદરમાંનું એક પાદર, 5 અક્ષરનું નામ છે પણ ભૂકા કાઢના કેવું ગારિયાધર મારું ગામ છે. પાટીદાર સમાજમાં કણબી કુળ, પાટીદાર સમાજમાં જેઠાઝવેર જીવાણીનો દીકરો સીતારામ શિષ્ય હંસા પુત્ર પાર્થ મારું નામ છે. નાની નાની વાતોમાંથી હાસ્યનું સર્જન કરી લોકોના મનનું મનોરંજન કરાવવું એ મારું કામ છે અને મનોરંજનને માણવું એ તમારું કામ છે. તો આવો સૌ સાથે મળીને હાસ્યના ઉલડ અને લોક સાહિત્યની વાતોને માણીએ. 18 વર્ષ પહેલા હું ગારિયાધરમાં ભીખા મધન્યા ઘાટ કરતો. મારી એક બાજુમાં બિપિન લાઠિયા કરીને બે અને એક બાજુમાં હિતેશ બે. હવારે 5:30 વાગ્યા હું ને હિતો બે કારખાનું ખુલ્લે એટલે બે પેલા પહોંચી જાય બધાની. સાંજે 8 વાગ્યા સુધી હું ને હિતો બે ઘાટ કરવી. સાંજે 8 વાગ્યા હું હિતાને પૂછું કેટલા બનાવેલા, એટલે હિતો મને એમ કે આજ એક ઈરાન દોરી બાકી રહી ગઈ નકર 60 જમા થઈ જાય. પછી મને પૂછે મને કે તે કેટલા બનાવ્યા, એટલે હું કહું મારે એક તૂટી ગયો નકર 20 થઈ જાય 19. હવારે 5:30 વાગે ગયા હોય અને આ બાજુ એલો બિપિન બે ઈ હવારે 9 વાગ્યા આવે 7 વાગે હો હીરા ઢળી નું વ્યો લાય. એટલે માણસ ક્યારે આવ્યો ઈ મહત્વનું નથી, એટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવો ઈ મહત્વનું, માણસ કેટલું કામ કરે છે ઈ મહત્વનું નથી, કેવું કામ કરે ને ઈ મહત્વનું છે. મારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો એટલે સાઉન્ડ વાળા ભાઈ ને મેં કીધું ભાઈ મને 2 માઇક્રોફોન આપજો. મને કે ભાઈ 2 માઇક્રોફોન ને તારે શું કરવા, માયા ભાઈ આ હીરે એક માં બોલે તારે 2 માઇક્રોફોન શું કરવા છે. મેં કીધું હું નાનો હતો ને મારા કાકા એમ કેતા હતા ઠોટ નિશાળી અને વતણા ઝાઝા હોય ને આ ગાવું વગાડવું બોલવું આ તો બધો છે ને સારણ બારોટ ગઢવી લોકોનો વિષય છે. પટેલ ના છોકરા ને કલાકાર થવું એટલે નરેશ કનોડિયા જીન્સ ટી શર્ટ પહેરવું એને એવું લાગે કે આ પટેલ ના છોકરા નો વિષય જ નથી. પણ અમારો કવિ એમ કે છે કે દડી પડી મેદાન મેં ખેલન સો લે જાય નહીં કિસી કે બાપ કા આયા તો જીતે સો લે જાય. જેને જે આવડે ને ધંધા ઉપર કોઈનો ઇજારો નથી, જેને જે આવડે એ કરાય, કળા ઉપર કોઈનો ઇજારો નથી. હું જ્યારે નવો નવો કલાકાર કયો ને ત્યારે બધા મને એમ કેતા કે પટેલ ના છોકરા ને કલાકાર જ ન થવા. તમે કે પટેલ ના છોકરા હું આખી જિંદગી ભેહું સારવી. હું હમણાં એક જગ્યાએ ઓફિસમાં ટ્રાય મારવા ગયો સુરત હીરાજી ઓફિસમાં, એટલે મને પૂછ્યું મને કે કેવા છો. મેં કીધું એક રાતમાં નરેન્દ્ર મોદી ની ઊંઘ ઉડાડી દીધી હતી ને એવા. મને કે પાટીદાર છો, મેં કીધું હા હા પાટીદાર થઈ. મને કે તમે કારીગર હે ના, મેં કીધું ભેહું સારવાનું. મને કે એમ નહીં કે તમે સ્પેશિયાલિસ્ટ છો ને, મેં કીધું હા સ્પેશિયાલિસ્ટ છો. કીધું ભગેર સારવી ખડાયું સારવી ભેવું સારવાનો સ્પેશિયાલિસ્ટ છું કીધું. હવે મારે તમને ગારિયાધર થી સુરત વગર પ્લેન વગર વિઝા ને વગર ટિકિટે હાસ્યની હવાઈ સફર કરાવીશ. ઘડી ચા પાણી પી લો. મને હું હમણાં આવતો હતો ને તો મને એક જણાય પૂછ્યું મને કે તમે કલાકાર છો, મેં કીધું હા ગામ વાતું કરે પણ ઘરે કોઈ નથી માનતા. મને કે તો હે હે ના કલાકાર છો, મેં કીધું સાનો. તો મને કે તો રહોડ તો આ બાજુ છે. મેં કીધું એમ નહીં, જ્યારે જ્યારે સ્ટેજ ઉપર સા આવે ને ત્યારે મારો બોલવાનો વારો આવે. બે જણા ઘરે પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા.
મને કે તમે પેમેન્ટ કેટલું લ્યો? મેં કે પેમેન્ટ તો હું માયા ભાઈ જેટલું જ લઉં. તો મને કે તો આવ તમે નહીં આવતા. મેં કે તું ઉભો રે, મારી વાત સાંભળ, પેમેન્ટ હું માયા ભાઈ જેટલું લઉં છું પણ કોઈ દેતું નથી. ભાઈ કે માં કીધું આપણા સંતો સાહિત્યકારો એમ કહે છે કે માણસના જીવનમાં વ્યસન ન હોવું જોઈએ, પણ મને એવું લાગે છે કે એક વ્યસન તો હોવું જોઈએ. એ વ્યસન કેવું? વ્યસન કેવું કે મારા નાથને ગમે એવું. વ્યસન કેવું તો સુરતના અમારા ભામાશાહો અને શેઠ રોજ હવારે જાગીને પેલા દાન કરવું. હવારે જાગે એટલે પેલા દાન કરવું. હવે આપણે ભામાશાહોના નામ લેવા જઈએ તો આંગળીઓના ટેરવે ગણી એકા એવા ભામાશાહો સુરતની અંદર છે, પણ એનું નામ લઈને એટલે લોકોને એમ થાય કે એની પાસે તો છે એટલે દે. એ તો હોય એ જ દે, ન હોય ઉશીના લઈને દેવાની આમાં કઈ વાત નથી. પણ હોય દેવું હોય અને ટાણે વિચાર આવે ને એ મહત્વનું છે. હવે એ આપણે 5 રૂપિયા દાન દઈએ ને તો એ ઓલાના 5000 બરાબર જ થઈ જાય. હવારે જાગીને નીકળવી આપણે આપણા ધંધે જવા માટે, વાડીએ જતા હોય કે કારખાને જતા હોય, ફેક્ટરીએ જતા હોય, અને રસ્તામાં કોઈ ભિક્ષુક માણસ મળે તો ખબર નહીં એને ગઈકાલ રાતથી કાંઈ ખાધું છે કે નથી ખાધું, એને 5 રૂપિયાનું પાર્લે ખવડાવી ગયો કે 5 રૂપિયાની એને સાપ આવી ગયો, તો એ ઓલાના 5000 બરોબર જ આપણા 5 રૂપિયા થઈ રહે છે. હવે ઘણી વાર એવું થાય કે દાન દેવું હોય પણ વિચાર ન આવે ટાઈમે. હવે આપણે પાસે કોઈ ભાઈબંધ દોસ્તાર આવીને 500 રૂપિયા ઉછીના માગે તો આપણે એમ થાય કે છે નહીં ભાઈ, હમણાં છે નહીં, ઓલો હોયો જાય પછી યાદ આવે 1000 તો ઓલો દઈ ગયો હમણાં, જાણે યાદ આવે એ કામનું ને. હવે 5000 વર્ષ પેલા એક મહિનાની વરસાદની એલી મંડાણેલી અને ઋષિ મુનિઓને યજ્ઞ કરવા માટે સમિધોની જરૂર પડી, એટલે ઋષિ મુનિઓ યુધિષ્ઠિરની સભામાં ગયા અને યુધિષ્ઠિરને કીધું કે એક મહિનાથી વરસાદની એલી મંડાણી છે, જંગલમાં ક્યાંય હુકું લાકડું જોવા મળતું નથી ને અમારે યજ્ઞ કરવા માટે સમિધોની જરૂર છે, અમને હુકું લાકડું આપો. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે એક મહિનાથી વરસાદની એલી તો અમારે પણ અહીંયા મંડાણી છે, એક મહિનાથી વરસાદ સતત વરસે છે, અમારે પણ અહીંયા હુકું લાકડું ક્યાંય જોવા મળતું નથી, તમે કહો તો હોના મોર આપી, દાસ દાસી ગાય હાથી ઘોડા જે માગો એ આપી, પણ હુકું લાકડું નથી. એટલે ઋષિ મુનિઓ ત્યાંથી નિરાશ થઈ અને દુર્યોધનની સભામાં જાય છે અને દુર્યોધનને વાત કરે તો એ પણ એને આવો જ જવાબ આપે છે કે તમે માગો એ આપી, એક મહિનાથી વરસાદની એલી અહીંયા મંડાણી છે, હુકું લાકડું અહીંયા પણ ક્યાંય જોવા મળતું નથી, અમારી પાસે હુકું લાકડું નથી. એટલે ઋષિ મુનિઓ ન્યાથી નિરાશ થઈને પછી કરણની સભામાં જાય અને ત્યારે કરણ એમ કહે છે કે બોલો બાપજી કેમ અહીંયા આવું છું, ત્યારે કે એક મહિનાથી વરસાદની એલી મંડાણી છે, ક્યાંય જંગલમાં હુકું લાકડું જોવા મળતું નથી, અમારે યજ્ઞ કરવા માટે સમિધોની જરૂર છે. અમે યુધિષ્ઠિરની સભામાં ગયા, દુર્યોધનની સભામાં ગયા, એને કીધું દાસ દાસી હાથી ઘોડા ફોના મોર જે માગો એ આપી, પણ અમારી પાસે હુકું લાકડું નથી. ત્યારે કરણે કીધું એક મહિનાથી વરસાદની એલી મારે અહીંયા મંડાણી છે, હુકું લાકડું તો અહીંયા નથી, પણ તમે નહીં મૂંઝાતા, તમારે હુકું લાકડું જોઈ છે, તમારે સમિતની જરૂર છે ને? તો કે હા. તો પ્રધાનને બોલાવે, પ્રધાન આપણી ઘોડા હાર હે નહીં? તો કે લાકડાની. તો કે ઘોડા હાર ભાંગીને દઈ ગયો આ ઋષિ મુનિઓને અને ઘોડાને મૂક્યો છૂટા. પછી ઓલાય માથું મીણા ખંજોળવા કે સારું ઘોડા હાર તો આપણે લાકડાની જીતી. ભાઈ ટાણે યાદ આવવું જોઈએ ને ભાઈ, ઓલા દીધું ઓલા કરણે દઈ દીધું, કીધું દેવાનું હતું એ તો. એટલે જ્યારે જ્યારે અને અત્યારે બાપુ હું પાછો છે ને ડાયરાનો જ કલાકાર છું, એટલે મારામાં થોડીક ફિલ્મની વાતું આવશે. એટલે 1999માં સલમાન ખાન નામના એક એક્ટરે એક હરણનો શિકાર કર્યો હતો. હવે 1999 પછી જે બાળકનો જન્મ થયો ને એ બાળકને હોતે વાતની ખબર છે કે આ એક્ટરે એક હરણ માર્યું હતું ને એને કેટલી જેલ થઈ ને કેટલા રૂપિયા એને ભરવા પડ્યા ને છોડાવવા માટે હજી કેસ ના ધક્કા ખાય છે. આ વાતની 1999 પછી જે બાળકનો જન્મ થયો એને ખબર છે, પણ રોજની કેટલી ગાયો કપાઈ જાય છે ને એની મોટા મોટાઓને ખબર નથી. અને ગવત્રી માટે જ્યારે આપણે ભેગા થયા ત્યારે મારે હવે ગાયની જ વાત કરવી છે કે રોજ હવારમાં હવે તો આ દેશના અને આપણા ગુજરાતની અંદર ગામડે ગામડેથી ઘણા યુવાનો આ માટે જાગ્યા છે. નાના નાના મોટા મોટા નાના મોટા નાના મોટા ઘણા ધૂન મંડળ ગાયો માટે અન્ન ભેગું કરવા માટે, ગાયો માટે નિરણ ભેગી કરવા માટે થઈને માણસો ઘણું મહેનત કરે છે. સુરતની અંદર પણ ઘણા ધૂન મંડળ ચાલે છે. ત્યારે સુરતની અંદર રોજ સવારે અમુક અમુક જગ્યાએ થોડીક જગ્યાએ
થોડીક થોડીક જગ્યાના વેળે માણસ નિરણ લઈને બેઠો હોય અને આજુબાજુમાં થોડીક ગવતરીઓ ઊભી હોય. હવે તમે અહીંયાથી નીકળો એટલે 10-20-50-25 રૂપિયાની તમારે જે નિરણ લઈ અને જે કાંઈ તમારે પૂંજ કમાવવું હોય એ તમારી રીતે તમે પૂંજ કરી શકો. તો એક દિવસ સવારે મને વિચાર આવ્યો કે લાઈને હું પણ મારી યથાશક્તિ પ્રમાણે નિરણ મીરું. એટલે ત્યાંથી મેં પણ નિરણ લીધી અને ગવત્રીઓ જે નિરણ ખાતી હતી ને એની થોડેક દૂર એક ફૂટ્યો ઉભો લલસાતો હતો, એની હામું જોતો હતો. ગવત્રીઓ બધી નિરણ ખાતી હતી ને ફૂટ્યો ઉભો હતો એટલે હું એની પાસે જઈને નિરણ ખવડાવતો હતો. ત્યારે 2-3 જણા અહીંયાથી નીકળ્યા ને એને મારી હામું જોયું, ફૂટ્યા હામું જોયું અને પછી અંદરો અંદર દાંત કાઢતા હતા. પછી મેં એની પાસે જઈને કીધું, મેં કે તમે એમ વિચારો છો ને કે આ ખૂટ્યો છે એની મને ખબર નથી, એ ખૂટ્યો છે ને એની મને ખબર છે. આ ગવત્રીની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ થાય છે, એને નિરણ ખવડાવવાથી પૂરણ પુણ્ય મને છે એની મને ખબર છે. પણ એને જો પુણ્ય કમાવા માટે થઈને આપણે ઓલાને લલસાવીને એનું જે પાપ લાગે છે ને એ મને ખબર હતી ને એટલે હું એને નિરણ ખવડાવું. ભાવનગર નરેશને એકવાર બ્રાઝિલના રાજા આવ્યા, ભાવનગરની અંદર મહેમાન છે, અને એને કીધું કે હે રાજન, હવે તમે અમને એવી કાંઈક ભેટ આપો કે અમે એનું આજીવન ઋણ પણ ન ચૂકવી શકવી અને આજીવન તમારી યાદગાર અમારી પાસે રહે. ત્યારે ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી ગોહિલે એ બ્રાઝિલના રાજાને ગીર ગાયનો વાસળો ભેટમાં આપ્યો હતો કે આ વાસળાથી તમારા બ્રાઝિલની અંદર ગીર ગાયનો વંશ વધશે. અને ગીર ગાયનો વંશ વધારવા માટે વાસળો લઈને રાજા નીકળી ગયા. બ્રાઝિલની અંદર આજે પણ ગીર ગાયનો ત્યાં ગૌશાળા છે, બ્રાઝિલની અંદર ગીર ગાયની ગૌશાળા છે, એનું નામ કૃષ્ણકુમારસિંહજીના નામ ઉપર છે. અને એટલું જ નહીં પણ કૃષ્ણકુમારસિંહજીના નામ ઉપર ત્યાંના રસ્તા છે અને ત્યાંના સ્ટેચ્યુ પણ કૃષ્ણકુમારસિંહજીના મૂકવામાં આવ્યા છે બ્રાઝિલની અંદર, આપણા દેશની યાદગાર ભેટ. અને ગાયો માટે તો આ ઘણા બધા મેં કીધું એમ યુવાનો કામ કરે છે, પણ ગારિયાધારની અંદર એક મુસ્લિમ સમાજના માણસ જે ગાયોને અને એટલો પ્રેમ કરે કે બળદની પાંજરાપોળ કરવામાં આવી છે. અલારકભાઈ જીનવાળા, એકવાર જોરદાર તાળીથી એ ભાઈને વધાવો, અલારકભાઈને. રમેશભાઈ ઓઝાને મળ્યા ને એને વાત કરી ત્યારે રમેશભાઈ પણ ખુશ થયા ભાઈશ્રી કે મુસ્લિમ સમાજમાં આટલો બધો પ્રેમ ને બળદ માટે. બળદ તો છે ને એનાથી તો આપણે ખેતીવાડી, આપણે ખેડૂતો એનાથી જ ઉજરાશે, બળદથી જ. તે વધારે સમય ન લેતા થોડીક મારી વાતો ને કરીને પછી મારે જીવન કેવું હોવું જોઈએ. મને એક ભાઈ પૂછતા હતા કે જીવન કેવું જીવાય એમ, એટલે મેં એને કીધું જીવન તો એવું જીવાય મરી ગયા પછી યમરાજાએ કે પાડા ઉપર તું બેસા હું હાલ્યો આવું. જીવન છે ને હકીકતમાં ખાલી બંદૂક જેવું રખાય, બે જણા બીવે. ઓલાને એમ થાય કે આમાં કાંઈક હશે તો, અને આપને ખબર જ છે કે આમાં કાંઈ છે નહીં. હું કેવા કપડાં પહેરીને આવ્યો એ મહત્વનું નથી, હું કઈ ગાડીમાં આવ્યો એ મહત્વનું નથી, હું કોણ છું, કયા જ્ઞાતિનો છું, કયા ગોત્રનો છું, એનાથી દુનિયાને કોઈ મતલબ જ નથી. દુનિયાને મતલબ છે તો એટલો કે મને આવડે છે હું. જિંદગીની અંદર આપણી પાસે જે કળા છે ને એને કાઢવાની બહાર કોશિશ કરો. અંદર એક ખૂણામાં, અંધારા ખૂણામાં પડી રહે, ક્યાંક તમારા હોના સાંધી તમારું ક્યાંક પડ્યું છે ને, વ્યાજે દીધેલું, ક્યાંક મૂકેલું, ગીરવે મૂકેલું, તો એનો સળકાટ કરાય નહીં જાય. પણ તમારી જિંદગી ભગવાને આપી છે ને ઉજળી, એને કે હારા કાર્યમાં નહીં વાપરવી તો એનો સળકાટ ક્યારે પાછો નહીં આવે. એટલે વધારે કઈ કેવું નથી, પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું ને બે ત્રણ કામ હારા થાય તો ઘણું. મુશ્કેલ છે જિંદગાની એની જ મજા છે. લવલેશ એનો જીગરથી જામ જીદવાય તો ઘણું, મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં ક્યાંક ખોટ વર્તાય તો ઘણું. અને પ્રેમ માટેની છેલ્લી વાત એ કરી દઉં કે જમે કે ના જમે ઘરમાં ઠાકેલા ઠાળ રાખજો, વેલા મોડા આવશે જરૂર, ઘરના ખુલ્લા કમાડ રાખજો. ઘરમાં કદાચ આવે કે ન આવે તો ફળિયામાં વિહામાં માટે ઝાડ રાખજો, અને અંતે વિહામો ન પણ લે તો કબરમાં ક્યાંક મારી તિરાડ રાખજો. આવો પ્રેમ કરજો જગત વચ્ચે ઉભા ઉભા. ચાલાક શું શેતાન નથી, ગરીબ શું નાદાન નથી, ભૂલો મારામાં હોય શકે કારણ કે માણસ શું કોઈ ભગવાન નથી. જય હિન્દ, જય ભારત.